જૂનાગઢ ચિતાખાના ચોક ખાતે આવેલ બાબી કબ્રસ્તાનમાં મકબરો 250 થી 300 વર્ષ જૂના છે અને તે પ્રાચીન કાળ સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન નમૂના રૂપે જર્જરિત મકબરાની દિવાલ ધરાશાયી થઈ. સમસ્ત બાબી પરિવારના મંત્રી અને યુવા સામાજિક કાર્યકર રેહાન ખાર બાબીએ લીધી મુલાકાત. વાવાઝોડાના કારણે જૂનાગઢ ચિતાખાના ચોક ખાતે આવેલી બાબી કબ્રસ્તાનમાં એક જર્જરિત મકબરાની દિવાલ ધરાશાયી થતા સમસ્ત બાબી પરિવારના મંત્રી અને યુવા સામાજિક કાર્યકર રેહાન ખાન બાબી સ્થળ પર દોડી આવ્યા છે અને જણાવ્યું હતું કે આ મકબરાઓમાં પ્રવેશ દ્વાર પાસેનું એક મકબરો ખૂબ જ કફોડી હાલતમાં હતો, ખૂબ ડેમેજ હતો. એ બાબતે ધ્યાને લઈને 1/7/2020 રોજ ગાંધીનગર ડાયરેક્ટર શપુરાતત્વ વિભાગને લેખિત રજૂઆત કરી. પણ રેહાન ખાન બાબીએ કરેલી જેની નકલ પર્યટન મંત્રી, ગાંધીનગર જૂનાગઢ કલેક્ટરને અને જૂનાગઢ મેયરને મોકલેલી, તેમાં જણાવ્યું હતું કે બાબી કબ્રસ્તાનના મકબરોમાં પ્રવેશદ્વાર પાસેનું એક મકબરો ખૂબ જ કફોડી હાલતમાં છે અને ગમે ત્યારે ધસી પડે એમ છે અને કબ્રસ્તાનમાં દર્શને આવતા લોકોની જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ છે, જેનો જવાબ કરતા જૂનાગઢ નિવાસી અધિક કલેક્ટરે 20/7/2020 રોજ ડાયરેક્ટર શ્રી પુરાતત્વ વિભાગ ગાંધીનગર અને પ્રવાસન શાખા જૂનાગઢને જાણકતા પત્ર લખ્યો હતો કે આ અરજી બાબતે સત્વરે તપાસ કરવી પ્રતમાન છે. નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરવા અને આપના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ અરજદારને કરવા સૂચન કર્યું અને તે પછી થોડા દિવસો બાદ એકવાર સ્થળ તપાસ માટે પણ અધિકારીઓ આવેલા, પણ પ્રશ્નો અકબંધ રહ્યા હતા. આજના દિવસ સુધી કોઈ ઉકેલ થયો નથી. આ વાવાઝોડાના કારણે દિવાલ પડી ગઈ અને તેના કારણે બાજુના મકબરાને પણ નુકસાન થયું છે. હવે તો ખૂબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે મકબરો સાવ અટકેલી હાલતમાં છે. તે માટે પ્રેસ મીડિયાના માધ્યમથી ગાંધીનગર પર્યટન મંત્રીને, ગાંધીનગર પુરાતત્વ વિભાગ ડાયરેક્ટરને, જૂનાગઢ કલેક્ટર, જૂનાગઢ પ્રવાસન શાખાને અને જૂનાગઢ મેયરને આ પ્રશ્ન વહેલી તકે ધ્યાનમાં લઈને યોગ્ય ઉકેલ કરવા અરજ અને વિનંતી કરી છે. એક પત્ર લખીને જાણ કરી હતી કે આ એક મકબરો ચિતાખાના ચોકમાં કબ્રસ્તાનમાં આવેલું છે, જે એકદમ અતિ અટકેલું છે અને અહીંયા જ્યાં આવે છે ફૂલ ચડાવવાને, એ જ્યારે ઘરાશેર થઈ જાય અને કોઈને જાનહાનિ ના થાય એ બાબતે આપણે પત્ર લખેલું હતું. એ પત્ર માન્ય પર્યટક મંત્રીશ્રી, જૂનાગઢ કલેક્ટરશ્રી અને મેયરશ્રીને પણ આપણે એની નકલ મોકલાવી હતી. ત્યારે 20/7/2020 રોજ કલેક્ટર સાહેબનું લેખિત જવાબ પણ આવ્યું હતું ને એમણે પણ જે તંત્ર હતું એને જાણ કરી હતી કે વહેલી તકે આને ઉતારી લેવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, એની જે કંઈ પણ વિગત હોય એ અરજદારને મોકલવામાં આવે. ને ત્યારે પણ ચોમાસાનો સમય હતો, ચોમાસાને ધ્યાને રાખી વહેલી તકે આને ઉતારી લેવામાં આવે. અને એના પહેલાં પણ આપણે 2/11/2019 રોજ પણ જ્યારે કલ કોરટના મકબરા છે બરાબર, ત્યાંની કામગીરી માટે અરજી કરી હતી ત્યારે પણ એની નોંધ એમાં દીધી હતી. પણ આ બધી બાબતો માત્ર કાગળો તક સીમિત રહી અને આજ દિવસ સુધી આ કોઈ પણ કાર્યવાહી થઈ નથી. વંડા ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ.